કેમ છો તમે બધા? મજામાં ને? માયસેલ્ફ પંચાલ દીપિકા, ટીચર ઓફ એમએસપી. આપણે સંસ્કૃતમાં પહેલા ભાગની અંદર વંદના શ્લોકોના બે શ્લોકોનું અનુવાદ શબ્દ સમજૂતી સાથે જોયું. હવે આપણે બીજા બે શ્લોક જે બાકી હતા એના વિશે આપણે આગળ ભણીશું. તો એ બે શ્લોકો આપણે ભણીએ એ પહેલા એ બે શ્લોકોનું અનુવાદ આપણે એનું ગાન કરી લઈએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આ શ્લોકની અંદર દીવાના જ્યોતનું શું મહત્વ છે એ આપણને સમજાવવામાં આવ્યું છે કે દીવાની જ્યોત આપણી અંદર રહેલી નેગેટિવિટીને કેવી રીતે દૂર કરે છે અને આપણી અંદર કેવી રીતે પોઝિટિવિટી લાવે છે એ આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. હવે આ શ્લોકનું આપણે ગાન કર્યું, હવે આની અંદર આવેલા અમુક શબ્દ છે એ શબ્દોનું આપણે અનુવાદ જોઈશું કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે કયા શબ્દનો શું અનુવાદ થાય છે. શુભમ, શુભમ એટલે કે કલ્યાણકારી, મંગળકારી. કરોતુ એટલે કે કર, કલ્યાણ એટલે કે કલ્યાણ, આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય આરોગ્ય, ધન સંપદમ. ધન સંપદમ એટલે કે ધન સંપત્તિ. તો આ રીતે તમે અમુક શબ્દો જોયા. હવે આગળ પણ છે શત્રુ બુદ્ધિ વિનાશાય. શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે કે શત્રુ બુદ્ધિનો વિનાશ કર. વિનાશ કર. તો આ જે મેં કઠિન શબ્દો છે એ મેં તમને અહીંયા લખીને સમજાવ્યા. હવે હું તમને એકવાર આ જે આપણો શ્લોક છે એનું અનુવાદ હું પોતે બોલીશ, પછી આપણે એ જ અનુવાદને આપણે લખવાનું છે. શુભમ કલ્યાણમ, પહેલા તો આપણે અહીંયાથી શરૂઆત કરીશું કારણ કે જ્યોતિ વિશે કહેવામાં આવેલું છે કે હે દીવાની જ્યોત તું અમારું શુભ, શુભમ એટલે કે મંગળકારી, કલ્યાણમ એટલે કે કલ્યાણકારી, આરોગ્યમ એટલે કે આરોગ્ય, ધન સંપદમ એટલે કે ધન સંપત્તિ આ. એટલે આનું શું થશે અનુવાદ? હે દીવાની જ્યોત અથવા જ્યોતિ પણ તમે લખી શકો છો, તું અમને શુભ, કલ્યાણકારી, આરોગ્ય અને ધન સંપત્તિ આ. હે દીવાની જ્યોત તું મને અથવા અમને શુભ, કલ્યાણકારી, આરોગ્ય અને ધન સંપત્તિ આ. પછી આગળ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે એટલે કે તું હે દીવાની જ્યોત, હે દીવાની જ્યોત તું મારી અંદર રહેલી શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે શત્રુ બુદ્ધિનો વિનાશ કર. દીપ જ્યોતિ નમોસ્તુતે. તેથી હું તને વંદન કરું છું અથવા નમસ્કાર કરું છું એવો પણ એનો અર્થ થાય.
मुखं करोति आचारं पंगुं लंगयते गिरं यत्कृपातहं वंदे परमानंद माधवं। आज श्लोक छे एनु गान छे ए आ रीते थाय छे। हवे आपणे एनी अंदर आवेला शब्दों नु आपणे अनुवाद जोईशु। शब्द नु अनुवाद तो मुकम, मुकम एटले मूंगो अथवा मूंगा एवं पण आपणे कही शकीए। करोतु एटले के कर, वाचालम वाचालम एटले बोलतो करू, पंगुम पंगुम नो मीनिंग थाय छे अपंग, तो लंगयते एटले के ओळंगवुं, ओळंगवुं गिरिम एटले के गिरी पर्वत, यत्कृपा यत्कृपा एटले के जेनी कृपा थी, जेनी कृपा थी तम अहम एटले के हूँ, वंदे एटले के वंदन करे छे, परमानंद माधवम परमानंद एटले के परम आनंद आपनार। हवे माधवम नो अर्थ शुं थाय, भगवान श्री कृष्ण ना तो जुदा जुदा नाम छे, तो माधवम छे ए पण भगवान कृष्ण नु नाम छे, तो परम आनंद आपनार भगवान श्री कृष्ण ने हूँ वंदन करू छू। आ लास्ट जे लाइन मैं कीधी एनु अनुवाद कई आ रीते थाय। हवे आपणे आखा श्लोकना अनुवाद तरफ जईशु। एक एक शब्द ने लईने आपणे एनी जे शू कहेवा मांगे छे एनो भावार्थ आपणे समझीशु। मुकं करोति वाचालम, हवे आपणे आ श्लोक छे भगवान श्री कृष्ण ने समर्पित छे, એટલે યત કૃપા એટલે કે જેની કૃપાથી, જેની કૃપાથી મુખમ કરોતિ વાચાલમ એટલે કે મૂંગો બોલતો થાય છે, અથવા મૂંગા માણસને બોલતો કરે છે। પંગુમ લંગયતે ગિરમ એટલે કે અપંગ માણસ हिमालय ने ओळंगे छे, यत्कृपा तहं वंदे परमानंदं माधवं एटले के तेवा परम आनंद आपनार भगवान श्री कृष्ण ने हूँ वंदन करू छू। हवे आपणे फरीथी जोई लईए, यत्कृपा एटले के जेनी कृपाथी मुकम करोति वाचालम एटले के मूंगो बोलतो थाय छे, पंगुम लंगयते गिरम એટલે કે અપંગ માણસ હિમાલય અથવા ગિરી પર્વતને ઓળંગી જાય છે, તત પરમાનંદ માધવમ વંદે એટલે કે તેવા પરમ આનંદ આપનાર ભગવાન શ્રી કૃષ્ણને હું વંદન કરું છું। તો આપણે હવે ચારે શ્લોકોનું એક પછી એક અનુવાદ જોયું, એના અઘરા શબ્દ વિશે પણ આપણે માહિતી મેળવી। હવે આપણે જોઈએ કે ચારે શ્લોકોનું હું અહીંયા ઊભા ઊભા અનુવાદ ગાન કરું છું। આપણે ચારે શ્લોકોનું બધા જ મિત્રો એક સાથે ગાન કરીશું। તો આપણો પહેલો શ્લોક કયો હતો? યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ। पठामि संस्कृतं
वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वंदे संस्कृतमातरम्। शुभं करोतु कल्याणं, आरोग्यधनसंपदं, शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते। मुखं करोति वाचालं, पङ्गुं लङ्घयते गिरिं। यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। तो आ प्रमाणे आ चारे श्लोकोनु गान થઈ શકે છે। આશા કરું છું કે તમે પણ સવારે અને રાત્રે સૂતી વખતે આ શ્લોકોનું ગાન કરશો। થેન્ક યુ ફોર વોચિંગ।